સુરત શહેરના વરાછાની માધવ પાર્ક સોસાયટીમાં પિતરાઈ બહેનને એકલી હોવાથી ત્યાં રોકાયેલી પ્રેમિકાને મળવા ગયેલા રત્નકલાકાર યુવાનને પ્રેમિકાના ભાઈએ બંદૂકમાં સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પિતરાઈ ભાઈ અને કાકા સાથે મળી પટ્ટા દોડા વડે અને ગરદા પાટુનો માર મારતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વરાછા પોલીસે હત્યાના આરોપી એવા પ્રેમિકા ભાઈઓની ધરપકડ કરી છે. તો યુવતીના ભાઈ શક્તિસિંહ બારિયા, તેમના કાકા મહિપત બારિયા અને મહિપત ગોયલની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલવા આવ્યો હતો. પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમી મેહુલને ગંભીર રીતે માર માર્યો હતો. ત્યારે માર મારતા મેહુલનું મોત નિપજ્યું હતું. પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મૂળ ભાવનગરનો વતની અને વરાછાના ગીતાનગરમાં રહેતા 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. માતા પિતા ગામડે ખેતી કરે છે. તો 4 વર્ષ પહેલા મેહુલના ઘર નજીક સોસાયટીમાં રહેતી યુવતી સાથે મેહુલને પ્રેમ થયો હતો. આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે મકાન બદલી દીધું હતું. તેમ છતાં બંને પ્રેમી પંખેડા એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.